સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજય વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરાઈ છે. અમરેલી ભાવનગર જિલ્લાના સિંહો માટે ડિવિઝન રચના. માનવ વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ નિવારવાની કામગીરી પણ ડિવિઝન કરશે. માર્ચ 2019માં આ વન્યજીવ ડિવિઝનની કરાઈ છે સ્થાપના. વિધાનસભામાં આ માહિતી પણ અપાઈ છે. વિધાનસભામાં માહિતી અપાઈ છે. સિંહોના સંરક્ષણ માટે રાજ્યમાં આવી નવું ડિવિઝન સ્થાપવામાં આવેલું છે. અમરેલી ભાવનગર જિલ્લાના સિંહો માટે પણ આ ડિવિઝનની રચના કરાઈ છે. સામાન્ય રીતે જૂનાગઢમાં જ આ પ્રકારની સુવિધા ઉભી કરાતી હોય છે. માર્ચ 2019માં આ વન્યજીવ ડિવિઝનની પણ સ્થાપના કરાઈ છે. વિધાનસભામાં આ અંગે માહિતી આપવામાં આવેલી છે. બ્રિજેશ જોશી અમારી સાથે જોડાયા. બ્રિજેશ, રાજ્યમાં આવી નવું ડિવિઝન સિંહો માટે બની રહ્યું છે અમરેલી અને ભાવનગરમાં, શું વિગતો? હજી જો વાત કરવામાં આવે તો અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર સિંહોને લઈને જે એક મહત્વની ડિવિઝન બનાવવામાં આવી છે, શેત્રુંજી વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરાઈ છે, જે વન્યજીવોના સંરક્ષણની સાથે સાથે માનવ અને વન્યજીવો વચ્ચે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે પ્રકારની તમામ જે જવાબદારીઓ છે આ ડિવિઝનની રહેશે. તેની જાહેરાત જે છે માર્ચ મહિનામાં કરવામાં આવી હતી અને હાલ આ જે વન્યજીવ ડિવિઝન છે તે કાર્યરત છે અને તેના માટેનો જે સવાલ પૂછવામાં આવ્યો હતો તેનો સરકારે જવાબ આપ્યો. કારણ કે સિંહોના જે મોત છે કુદરતી મોતમાં પણ વધારો થયો છે અને સાથે કુદરતી મોતમાં પણ વધારો થયો છે, તો આ મામલે જે છે સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે અને આ જે વન્ય ડિવિઝન છે આગામી દિવસોમાં કાર્યરત રહેશે અને સિંહોના સંરક્ષણ માટે કામ કરશે. બિલકુલ બિલકુલ, આભાર બ્રિજેશ. તો આખરે માર્ચ 2019માં આ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યું અને વિધાનસભામાં આ અંગે માહિતી પણ આપવામાં આવેલી છે.